जय स्वामीनारायण बाळको, दिवाळीनું વેકેશન પૂરું થઈ ગયું, આપણું પહેલું સેમિસ્ટર પતી ગયું, હવે આપણે બીજું સેમિસ્ટર ચાલુ થયું, એમાં ઇંગ્લિશમાં ધોરણ 7 યુનિટ 1 એનો પાર્ટ 1 તમે જોયો હશે, પ્રજ્ઞેશભાઈ સાહેબે ભણાવ્યો હતો. હવે આપણે એ યુનિટ 1 માં પાર્ટ 2 જે કે એક્ટિવિટી 4 પુસ્તકમાં પાના નંબર 4 થી આપણે ચાલુ કરીએ છીએ. એક્ટિવિટી 4 છે બાળકો, આપણે વ્હીકલ ચલાવીએ છીએ, વાહનો તમે ચલાવો છો તો તમારે એનું શું લેવું પડે છે? લાયસન્સ લેવું પડે છે. લાયસન્સ લેતા પહેલાં આપણે એના કેટલીક એક્ઝામ આપવી પડે છે અને એના નિયમો આપણે જાણવા પડે છે. એવા જ નિયમો અહીંયા આગળ આપણને એક્ટિવિટી 4માં સિમ્બોલ તરીકે, એની નિશાનીઓ તરીકે આપણને દર્શાવ્યા છે, એની થોડી આપણે સમજૂતી લઈ લઈએ જેથી કરીને આપણને જનરલ નોલેજ પણ મળી જાય. તો પુસ્તકો બીજા બાળકો, પાના નંબર 4 ખોલજો. એક્ટિવિટી 4 સૌથી પહેલાં તમને દેખાશે એક સ્ટ્રેટ લાઇન દોરેલી, સીધો એરો મારેલો છે પહેલો જ. તે લોકો લખે છે ઇટ્સ સ્ટ્રેટ અહેડ, શું કહેવાય કે તમે આગળ સીધા જઈ શકો છો. બીજું એની નીચે છે સ્ટ્રેટ લીટી પણ દોરી છે અને ઉપર ચોકડી મારેલી છે બાળકો. તો એને છે કે ગો સ્ટ્રેટ અહેડ અન્ટીલ યુ કમ, કોઈ આવતું હોય તો આપણે આગળ જવું જોઈએ નહીં, એવો એનો અર્થ કહેવા માંગે છે. ત્યારબાદ તમને ડાબી બાજુ વળેલો એરો બતાવ્યો છે ત્રીજા ચિત્રમાં. તો ટર્ન લેફ્ટ, ટર્ન એટલે વળો, લેફ્ટ તો ડાબી બાજુ વળો, એવો એનો સમજણ પડે. ત્યારબાદ ચોથો સિમ્બોલ છે એમાં પણ તમે જોશો તો જમણી બાજુ એરો કરેલો છે, એનો અર્થ શું થાય કે જમણી બાજુ વળો. ત્યારબાદ પાંચમા ચિત્રમાં એરો પણ છે, એક બોક્સમાં બીજા બે નાના એરા આપેલા છે. તો ગો પાસ્ટ પાર્ક, અહીંથી બગીચો આગળ જતો રહ્યો છે એવો એનો અર્થ. સામેની બાજુ જોશો બાળકો તો ફરી છે, ડાબી બાજુનો એરો પણ છે અને બે એ રીતના વળાંક આપેલા છે. ટેક ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, તમારી ડાબી બાજુએ પહેલો અથવા બીજો વળાંક લો એવું કહેવા માંગે છે. ત્યારબાદ જમણી બાજુનો તમને આપ્યો છે ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ, જમણી બાજુ તમારે પ્રથમ અથવા બીજો વળાંક લો. એરો મારીને જમણી બાજુ ચોકડી મારી છે. પછી આઠમા ચિત્રમાં ઇટ્સ ઓન રાઈટ, જમણી બાજુ છે. આ કઈ બાજુ છે? જમણી બાજુ છે. એવી રીતે એરો મારીને ડાબી બાજુ ચોકડી મારી છે, ઇટ્સ ઓન લેફ્ટ, એ ડાબી તરફ છે. ત્યાર પછી ચાર રસ્તા ઉપર તમને સફેદ પટ્ટા દોરેલા હોય છે અને એમાં આપી દે છે ગો એક્રોસ ધ ક્રોસ રોડ, તમને શું કહે છે ગો એક્રોસ, ત્યાંથી પસાર થાવ, ક્રોસ રોડ એટલે કે ચાર રસ્તા ઉપરથી તમે પસાર થાવ. આ રીતે તમારે ટ્રાફિકના પણ નિયમોની એક બુક આવે છે, એ પણ તમે જુઓ તો તમને ખબર પડી જશે. આ રીતે એક્ટિવિટી 4માં આપણે સ્પેલિંગ જોઈએ તો સ્ટ્રેટ, સ્ટ્રેટ એટલે સીધું, અહેડ એટલે આગળની તરફ, ટર્ન એટલે ફરવું ફેરવવું, એક્રોસ એટલે પસાર. આ એક્ટિવિટી 4 ખાલી સમજૂતી માટે છે તમારે, કે આવા નિયમોનો આપણે જ્યારે પણ તમારું સ્કૂટર કે બાઇક કે એક્ટિવા ગાડી ચલાવવાનું તમારે, તમારી ઉંમર થાય ત્યારે તમારે લાયસન્સ લેવાનું હોય ત્યારે કેવી રીતની હોય છે જાણકારી નિયમોની, એ તમને અહીંયા આપે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું એક્ટિવિટી 5. બાળકો દિવાળીમાં આ વખતે તો તમે ક્યાંય ફરવા ગયા જ નહીં હોય કોરોનાના કારણે, એવું અહીં આગળ એક ફરવાનું ટુરિસ્ટ પ્લેસ છે આપણું ગુજરાતનું, એની વાત આપણને કરેલી છે. બાળકો તમે ગુજરાતીમાં એ વાત ઘણીવાર વાત સાંભળેલી છે કે ગીર જંગલ. તો ગીર નેશનલ પાર્ક, આપણું રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર જેનું જંગલ જે છે આપણા ગુજરાતનું નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, એના વિશેની સમજૂતી આપણને એક્ટિવિટી 5માં પણ આપેલી છે. તો બાળકો જ્યારે કોરોના પતી જાય ત્યારે તમે ફરવા જાઓ ત્યારે જોઈ શકો છો કે કેવી રીતનું ત્યાં આગળ હોય છે, શું છે, એ બધું તમને અહીંયા તમને માહિતી આપવામાં આવે છે. તો પાના નંબર 5 એક્ટિવિટી 5 બાળકો, હું એ પાઠ અહીંયા વાંચું છું, એનું ભાષાંતર કરું છું, એ તમે સાંભળજો. ત્યારબાદ મેં બોર્ડ ઉપર એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ લખ્યા છે, એ તમારે લખવાના છે. અને એના પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, વિકલ્પો એ હશે, એની નોટ્સ અમે તમને આપીશું, એ તમારે ઉતારવાનું રહેશે. આના નંબર 5 ગીર નેશનલ પાર્ક ગુજરાત, રાષ્ટ્રીય ઉદ્યાન ગીર ગુજરાતમાં આવેલું છે. પ્લેસ,
प्लेस એટલે સ્થળ, પ્લેસ એટલે સ્થળ. તો ક્યાં આવેલું છે? તો કે સાસણ ગીર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત. આ ગીરનું જંગલ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. પણ ખબર છે ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. એરિયા એનો વિસ્તાર કેટલું પહોળું, કેટલું લાંબુ, કેટલું એ રીતનો તો વિસ્તાર. તો એક 1412 કિલોમીટર. કેટલું છે એનું અંતર? લંબાઈ પહોળાઈ 1000 એટલે 1412 કિલોમીટર એ એરિયા એનો છે, વિસ્તાર છે. હવે આ ગીરનું જંગલ ક્યારે બંધાયું, ક્યારે એની સ્થાપના થઈ, એસ્ટાબ્લિશ એટલે સ્થાપના થઈ? તો 1965માં એની સ્થાપના થઈ. હવે આ જગ્યાએ આપણે ગીરના જંગલમાં જવું હોય તો કઈ સિઝનમાં જવાય, કઈ ઋતુમાં જવાય એની એ લોકો વાત કરે છે. બેસ્ટ સિઝન, સારામાં સારી ઋતુ તો કઈ છે? તો કે મિડ ઓક્ટોબર, મિડ જૂન એટલે કે મિડ ઓક્ટોબર એટલે મધ્ય ઓક્ટોબરના મધ્ય ભાગમાં, મિડ જૂન મધ્ય જૂનમાં પણ. નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. શું કહે છે? નવેમ્બર અને ફેબ્રુઆરી એ સારામાં સારો સમય છે સિંહોને જોવા માટેનો, દ્રશ્ય કરવા માટેનો સારામાં સારો સમય છે. હવે આ ગીરના જંગલથી નજીકમાં નજીક કયું શહેર છે? નિયરેસ્ટ ટાઉન, નજીકમાં નજીકનું શહેર કયું છે? તો કે છે વેરાવળ. અને કેટલું કિલોમીટર દૂર છે બાળકો? એ લખે છે કાઉન્સમાં 42 કિલોમીટર. કેટલા કિલોમીટર દૂર છે? 42. નિયરેસ્ટ ટાઉન એટલે નજીકનું, નજીક શહેર તો વેરાવળ છે, એ 42 કિલોમીટર દૂર છે. મેઇન એટ્રેક્શન, મુખ્ય આકર્ષણ, આપણે ગીરનું જંગલ જોવા શા માટે જઈએ, એનું આકર્ષણ આપણને કેમ છે? મુખ્ય આકર્ષણ છે એશિયાટિક લાયન્સ, એશિયાના સિંહોનું ત્યાં દ્રશ્ય થાય છે, એનું મુખ્ય આકર્ષણ એ સિંહો જોવા જવાનું. ત્યારબાદ એનું લોકેશન, લોકેશન એટલે સ્થાન. લોકેશન શબ્દ તમે તો હવે બહુ સાંભળ્યો હશે, મોબાઈલ વાપરો છો ને એટલે તમે લોકેશનનો મેપ મૂકીને આપણે ક્યાંય પણ જવું હોય ત્યાં જાઓ છો. તો એનું સ્થાન જાણવું હોય તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ સાઉથ ઇસ્ટ ઓફ જૂનાગઢ. કે જે આ ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? દક્ષિણ પૂર્વ જૂનાગઢથી દક્ષિણ પૂર્વ બાજુ 65 કિલોમીટર દૂર આવેલું છે. એન્ડ 60 કિલોમીટર સાઉથ ટુ વેસ્ટ ઓફ અમરેલી ઇન ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત. અને દક્ષિણ પશ્ચિમ અમરેલી બાજુ 60 કિલોમીટર દૂર આપણા ભારતીય નકશામાં ગુજરાત રાજ્યની આવેલું છે. ગીર જંગલનું સ્થાન ક્યાં છે? આપણે જઈએ છીએ તો વાહનમાં જતા આવીએ તો આપણે લોકેશન મૂકી દઈએ છીએ તો તરત આપણને રસ્તો ચડી જાય, ફોનમાં બતાવીએ એ રીતે આપણે પહોંચી જઈએ. એ રીતનું અહીંયા તમને બતાવ્યું છે. નેસ, નેસ એટલે રહેઠાણ. એ લોકોને ત્યાં આપણે જેમ સોસાયટી હોય, પહેલાં શહેરમાં કોળો હતી, એવી રીતે જંગલોમાં નેસ એટલે નેહડા. ગામડાની ભાષામાં બોલતા હોય તો નેહડા એ 5-10 ઝૂંપડા, 5-10 મકાનો હોય એવી રીતનું ત્યાં આગળ નેસ કે રહેઠાણ માટેની જગ્યા જે છે એ કયા કયા જગ્યાએ છે? તો કે હરિપુર ગામના નામ છે એ જગ્યાના, નેસડાના. હરિપુર, સજિયા, જાંબુથાલા, વાનિયાવાવ, દાદાકલી, ટીમરા એન્ડ બાબરિયા, કે જે નેસડા છે ઘરોને જે સોસાયટીના નામ જેવું કહેવાય આપણે, તો એ લોકોના રહેઠાણના નામ છે હરિપુરા, સજિયા, જાંબુથાલા, વાનિયાવાવ, દાદાકલી, ટીમરા અને બાપરિયા. હવે એ ગીર નેશનલ પાર્કની નજીકથી જે નદીઓ, રિવર્સ, કઈ નદીઓ પસાર થાય છે તો એના પણ નામ આપ્યા છે. 7 પ્રકારની નદીઓ છે. તો હિરણ, શેત્રુંજી, દત્રાજી, શિંગોડા, મનછુંદ્રી, ગોદાવરી એન્ડ રાવત. આ નદીઓના નામ તમારે યાદ રાખવા પડે, પરીક્ષામાં પ્રશ્નમાં પૂછાય તો ખાસ યાદ રાખજો. નેસડાના નામ પણ પૂછાઈ શકે છે તો એ યાદ રાખવા પડે. કઈ કઈ નદીઓ છે? તો કે હિરણ, શેત્રુંજી, દત્રાજી, શિંગોડા, મછુંદ્રી, ગોદાવરી એન્ડ રાવત.
આ ઉપરાંત એ ગીરના જંગલની આજુબાજુ ટેમ્પલ્સ મંદિરો કયા આવેલા છે તો સૌથી પહેલાં તો તુલસી શ્યામ, તમે તુલસીરામ નામ સાંભળ્યું હશે કે ત્યાં શું આવેલું છે, ઠંડા અને ગરમ પાણી, ગરમ પાણીના કુંડ છે એ તુલસી શ્યામ. કનકઈ, બાનેજ અને કમલેશ્વર આવા આ મંદિરો આવેલા છે. હવે આ ગીરના જંગલોમાં જંગલી પ્રાણીઓ રહે છે, વાઇલ્ડ એનિમલ્સ. તો કયા કયા પ્રકારના જંગલી પ્રાણીઓ જોવા મળે છે? તો 38 સ્પેસીસ ઓફ મેમલ્સ, 38 પ્રકારની સસ્તન જાતિઓ કે જેને આંચળ હોય એવા મેમલ્સ, એટલે સસ્તન જાતિઓ જે વિજ્ઞાનમાં તમારે આવી ગયું છે સરીસૃપ ને સસ્તન પ્રાણીઓ. તો અહીંયા આગળ મેમલ્સ એટલે સસ્તન પ્રાણીઓ કે જેને આંચળ હોય એવા પ્રાણીઓ એવા 38 પ્રકારના કે છે. અરાઉન્ડ 300 સ્પેસીસ ઓફ બર્ડ્સ, 300 પ્રજાતિઓ તો પક્ષીઓની છે. 37 સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ પ્રાણી કે જે પેટે સરકીને ચાલતા હોય એવા પ્રાણીને સરીસૃપ કહેવાય. તો એ 37 પ્રકારની જાતિઓ છે. એન્ડ મોર દેન 2000 સ્પેસીસ ઓફ ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ, જીવ તો 2000 જાતિઓ જીવજંતુઓની ત્યાં જોવા મળે છે. આ આપણે જોયા ગીરના જંગલમાં જોવા મળતા પ્રાણીઓ. હવે એ જોવા જવાનું, ગીરના જંગલમાં જોવા જવાનો સમય, ટાઈમિંગ કયો છે? તો સવારમાં, મોર્નિંગ, 7 to 11 અવર, સવારના 7 થી 11 વાગ્યા સુધી તમને આ બધા ગીરના જંગલમાં જોવા જવા મળે. આફ્ટરનૂન, બપોરે, તો 15 થી 17, 15 એટલે કેટલા વાગ્યા કહેવાય? 3 થી 5. તમને તમે જોયું ગણિતમાં આવી ગયું છે આપણે આ આંતરરાષ્ટ્રીય ઘડિયાળનો સમય, 24 કલાક પ્રમાણે ઘડિયાળ કેવી રીતે બતાવી આપણે ગણિતમાં 4th ધોરણમાં શીખ્યા છીએ. તો 15 વાગ્યા એટલે 3 વાગ્યા અને 17 વાગ્યા એટલે 5 વાગ યા કહેવાય. એટલે 3 થી 5 બપોરે આપણે ત્યાં ગીરના જંગલમાં જોવા થઈ શકીએ છીએ. હવે આ આટલું મોટું જંગલ છે, તેનું સંચાલન કરવું પડે, તો એનું સંચાલન કોણ કરે છે? ગવર્નિંગ બોડી, સંચાલન કરનારી કયો વિભાગ છે? તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતનો જંગલ વિભાગ જે છે એ આનું બધું સાર સંભાળ રાખે છે. ઓફિશિયલ વેબસાઇટ, આપણે એની વેબસાઇટ જોવી હોય કાયદેસર રીતે, તો અત્યારના તમે મોબાઈલના યુગમાં છે એટલે એનું www.girnationalpark.com એનું ઓફિશિયલ વેબસાઇટ કઈ છે કે www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત. આ રીતે તમને ગીરનું જંગલ ક્યાં આવેલું છે, એનો વિસ્તાર કેટલો, કયા સમયમાં જવું જોઈએ, જવાનો સમય, ત્યાં શું જોવાલાયક, ત્યાં કયા પ્રાણીઓ છે, ત્યાં કઈ નદીઓ આવેલી છે, કયા મંદિરો આવેલા છે, કયા નેસડા આવેલા છે, જવાનો સમય, એની કાળજી સંભાળ કોણ રાખે છે, એની વેબસાઇટ વગેરે વિશેની વાત આપણને અહીંયા કરે છે. આ જ રીતે આ જ અનુસંધાન એક્ટિવિટી 5ને અનુસંધાનને લક્ષીને એશિયાટિક લાયન્સ વિશેની સમજૂતી આપણને પેજ નંબર 10 ઉપર તમને એક્સ્ટ્રા જાણકારી માટે આપેલી છે. તો બાળકો, પાના નંબર 10 ઉપર તમે જોશો કે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એબાઉટ એશિયાટિક લાયન્સ, શું કહે છે કે રસપ્રદ જે મુદ્દા છે, સત્ય હકીકત છે એ એશિયાના લાયનની શું છે. આપણે ગીર જંગલમાં જોયું કે એનું આકર્ષણ કયું છે કે સિંહો જોવાનું, તો એ સિંહોની સી વિશેષતા રહેલી છે, આકર્ષણ શું છે એની થોડીક સમજૂતી તમને પાના નંબર 10 ઉપર આપી છે, એ પણ આપણે જોડે જોડે થોડી જોઈ લઈશું. તો આ સિંહનું વેઇટ, વેઇટ એટલે વજન, મેઇલ, મેઇલ એટલે નર, સિંહમાં પણ નર જાતિ અને નારી જાતિ, સિંહ અને સિંહણ. તો સિંહનું એપ્રોક્સિમેટલી વજન 150 kg to 250 kg, 150 to 250 kg એનું વજન હોય છે જે સિંહનું. જ્યારે સિંહણ, ફિમેલ એટલે સિંહણ, 120 kg to 180 kg, 120 to 180 kg સિંહણનું વજન હોય છે. લેન્થ, લેન્થ એટલે એની લંબાઈ, સિંહની લંબાઈ તમે જોશો તો મેઇલ એટલે કે સિંહની તો 1.7 meter to 2.5 meter, 1.7 meter to 2.5 meter સુધી સિંહની લંબાઈ હોય છે. ફિમેલ એટલે કે સિંહણની લંબાઈ 1.4 meter to 1.75 meter.
લેન્થ ટેઈલ એની પૂંછડીની લંબાઈ કેટલી હોય છે સિંહની અને સિંહણની બંનેની? તો 70 સેન્ટીમીટર થી 105 સેન્ટીમીટર, 70 થી 105 સેન્ટીમીટર એની પૂંછડી લાંબી હોય છે. લાઈફ સ્પાન, એનો જીવનકાળ કેટલા વર્ષ જીવે છે, કેટલો ટાઈમ જીવે છે એ સિંહ અને સિંહણ? તો 16 થી 18 યર્સ, 16 થી 18 વર્ષ સુધી સિંહ અને સિંહણ એમનું જીવનકાળ લગભગ હોય છે. ટિપિકલ ડાયટ, એમનો ખોરાક, ખાસ પ્રકારનો ખોરાક શું છે? તો કે ડિયર, વાઇલ્ડ બેર, ડિયર એટલે હરણ, જંગલી રીંછ, બફેલોસ એન્ડ એન્ટિલોપ્સ, અજગર, આ બધું એનો ખોરાક તરીકે. આ તમને જાણકારી માટે કે એશિયન્ટિક ક્લાયન્ટ્સની શું રસપ્રદ વાતો છે એની તમને અહીંયા જાણકારી આપી છે. હવે બાળકો, એ એક્ટિવિટી 5ની આપણે જે જોયું પાના નંબર 5 ઉપર, એની પાછળ પાના નંબર 6 ઉપર એ આગળનું જે ગીર નેશનલ પાર્ક છે એને અનુલક્ષીને પ્રશ્નો અને ખાલી જગ્યાઓ આપી છે, એ પણ આપણે જોડે જોઈ લઈશું, આપણે સમજી લીધું. તો પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ જંગલ, નેમ ધેમ. તમને શું કહે છે કે હાઉ મેની, કેટલી નદીઓ જંગલમાં આવેલી છે, નેમ ધેમ, તેના નામ લખો. તો આપણે જોઈએ તો આપણે ગણી દીધું, ધેર આર 7 રિવર્સ. તો આપણા શું આવશે? ધેર આર 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. ગીરના જંગલમાં કેટલી નદીઓ છે? 7 નદીઓ છે. તો કઈ કઈ? તો હિરણ, શેત્રુંજી, તેત્રોજી, શિંગોડા, મછુંદ્રી, ગોદાવરી એન્ડ રાવણ. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. આપણે ગીરના જંગલ જોવાનું મુખ્ય આકર્ષણ કયું છે બાળકો? તો મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયન્ટિક લાયન્સ, એશિયાના સિંહો જોવાનું એક મુખ્ય આકર્ષણ. ત્રીજો પ્રશ્ન છે, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક, એની કાયદેસરની વેબસાઇટ કઈ છે? તો www.girnationalpark.com ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ, આ સિંહો જોવાનો સમય કયો છે? તો મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન. સિંહો જોવાનો સમય ઓક્ટોબર, નવેમ્બર, ફેબ્રુઆરી અને જૂન, આ 4 મહિનામાં આપણને જોવા જવાનો સમય સારો રહે. બાળકો બી વિભાગમાં આપણી જે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. તો ડેશ સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ્સ આપણે જોઈ લો, સરીસૃપ. તો સરીસૃપમાં કેટલા છે, કેટલા પ્રકાર જાતિઓ છે? તો કે 37, 37. 2000 સ્પેસીસ ઓફ ડેશ, 2000 જાતિઓ શેની છે? તો ઇન્સેક્ટ્સ, શેની છે? ઇન્સેક્ટ એટલે જીવજંતુ. ત્રીજી છે, વેરાવળ ટાઉન ઇઝ ડેશ કિલોમીટર ફાર ફ્રોમ ધ ગીર નેશનલ પાર્ક. તો વેરાવળ શહેર કેટલું દૂર છે? તો 42 કિલોમીટર દૂર આવેલું. ચોથો છે, ખાલી જગ્યા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. જંગલ વિભાગ, જે ગુજરાતનો જંગલ વિભાગ, એ શું છે? તો એનું ગવર્નિંગ બોડી છે, એનું સંભાળ રાખનારી છે ગીર નેશનલ પાર્કની. આમ આપણે અહીંયા અત્યારે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5નું સમજૂતી લીધી છે. બાકીની એક્ટિવિટી, જે એક્ટિવિટી 6 છે, એ લેસન છે આખો, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ એક્ટિવિટી 5ના સ્પેલિંગ ઉચ્ચારણ બાળકો બોર્ડ ઉપર છે એ તમારે નોટમાં લખવાના છે. તો નેશનલ, નેશનલ એટલે રાષ્ટ્રીય, નેશનલ એટલે રાષ્ટ્રીય. ડિસ્ટ્રિક્ટ, તો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. પ્લેસ, પ્લેસ એટલે સ્થળ, પ્લેસ એટલે સ્થળ. એરિયા, એરિયા એટલે વિસ્તાર, એરિયા એટલે વિસ્તાર. એસ્ટાબ્લિશ, એસ્ટાબ્લિશ એટલે સ્થાપના, એ સ્થાપના કરીએ. સાઇટિંગ, સાઇટિંગ એટલે દ્રશ્ય, સાઇટિંગ એટલે દ્રશ્ય. એટ્રેક્શન, એટ્રેક્શન એટલે આકર્ષણ, એશિયન લાયન્સનું આકર્ષણ. લોકેશન, લોકેશન એટલે સ્થાન. સ્પાઇસીસ એટલે જાતિ. મેમલ, મેમલ એટલે સસ્તન, એટલે કીધું કે
એને આંચળ હોય એ સસ્તન કહેવાય. રેપ્ટાઇલ્સ, રેપ્ટાઇલ એટલે સરીસૃપ કે જે પીઠે સરકીને ચાલે એવા. ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ. ઓફિશિયલ એટલે કાયદેસર. બાળકો આ રીતે આપણે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 અહીંયા જોઈ લીધી છે. એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના, હવે સવાલ જવાબ અને વિકલ્પો ખાલી જગ્યાને અમે ફોટોઝ મૂકીશું, એમાંથી જોઈને તમારે નોટબુકમાં લખવાના રહેશે. જય સ્વામી નારાયણ.